नमस्कार विद्यार्थी मित्रों, आज आप हमें वीडियो छ नी अंदर आगू गई वक्त मित्रों अपने अंतरगोल अरीसा जुदा जुदा स्थान पर वस्तु ने मूकी प्रतिबिंब विषय चर्चा करी थी। आज आप बहिर्गोल अरीसा द्वारा मत प्रतिबिंब विषय की थोड़ी बात करिए कि बहिर्गोल अरीसा वे प्रतिबिंब केव मेवी शक जो मित्रों तो बहिर्गोल अरीसा माटे पण एक सीधी सादी बाबत छे। अहीं एक बहिर्गोल अरीसो आपणे अहीं दोरेलो छे। अहीं बहिर्गोल अरीसाना केन्द्रमांथी आपणे मित्रों एक मुख्य अक्ष पसार करेलो छे अने बहिर्गोल अरीसानी सामे वस्तुने आपणे मूकीए छीए। अहीं मित्रों जोईए तो एनो अहीं लखे छे मुख्य केन्द्र एफ અને વક્રતા કેન્દ્ર સી। જો બહિર્ગોળ અરીસાની અનંત અંતરેથી પ્રકાશ આવતો હોય એટલે અનંત અંતરે વસ્તુ જો આપણે મૂકેલી હોય તો અનંત અંતરેથી પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસા ઉપર મુખ્ય અક્ષને મિત્રો સમાંતર રીતે આપાત થાય। આ મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતા કિરણો દ્વારા મળતું પ્રતિબિંબ એ અરીસાના મિત્રો પાછળના ભાગમાં એના મુખ્ય કેન્દ્ર એફ ઉપર બિંદુવત અને ચતુ મિત્રો પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે। કારણ કે બહિર્ગોળ અરીસા દ્વારા મળતું જે પ્રતિબિંબ છે મિત્રો એ પ્રતિબિંબ દ્વારા એકત્રિત થતા કિરણો એ મિત્રો કિરણો એકત્રિત થતા હોય તેવું ભાસ થાય છે જેને કારણે બહિર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ એ બિંદુવત ચપટુ અને મિત્રો આ ભાસી પ્રાપ્ત થાય છે। હવે જો આ પરિસ્થિતિને બદલી અહીંયા અરીસાનો ધ્રુવ પી છે મિત્રો જો આ જ પરિસ્થિતિને આપણે બદલી તો બીજા એક બહિર્ગોળ અરીસો દોરી જરા આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ કે આ મુખ્ય અક્ષમાં આ ધ્રુવ આ પી ધ્રુવ પી થી ડાબી તરફ અનંત અંતર સિવાય અરીસાના કોઈ પણ જગ્યાએ વસ્તુને મૂકતા તે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં આ ભાસી ચતુ અને નાનું પ્રાપ્ત થાય છે એટલે ક્યારેય મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી। આમ બહિર્ગોળ અરીસા વડે અરીસાના કોઈ પણ સ્થાને પી અને અનંત અંતર સિવાય કોઈ બી અંતર માટે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું હંમેશો આ ભાસી ચતુ અને નાનું પ્રતિબિંબ મળે છે એટલે કે બહિર્ગોળ અરીસા માટે મુખ્ય બે બાબતોને ધ્યાનમાં લેવાની એક તો જો અનંત અંતરે વસ્તુ મૂકેલી હોય તો એ વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મુખ્ય કેન્દ્ર એફ ઉપર આ ભાસી ચતુ અને બિંદુવત અને કોઈ પણ અંતર માટે મૂકેલું હોય તો અરીસાની પાછળના ભાગમાં આ ભાસી ચતુ અને વસ્તુના કદ કરતા નાનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય। બહિર્ગોળ અરીસા વડે ક્યારે મિત્રો મોટા પ્રતિબિંબને આપણે મેળવી શકતા નથી। આ તો મિત્રો આપણે ચર્ચા કરી ગયા અંતરગોળ અને બહિર્ગોળ અરીસાના જુદા જુદા સ્થાન ઉપર વસ્તુને મૂકવાથી મળતા પ્રતિબિંબો વિશે એની કિરણાકૃતિ વિશેની ચર્ચા આપણે આગળ કરીશું। પરંતુ ગોલીય અરીસા માટે માપવામાં આવતા બધા માપ એ કેવી રીતે માપવામાં આવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તે વિશેની આપણે ચર્ચા કરવાની છે। એ ચર્ચા કરવા માટે આપણે કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિને સમજવું પડશે। આપણે મિત્રો અહીંયા કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિ ને સમજવાનો જરા પ્રયત્ન કરીએ। કાર્તિયન યામ સંજ્ઞા પદ્ધતિ શું કહેવામાં આવે છે? આપણે ધોરણ 9 ની અંદર કાર્તિયન સંજ્ઞા પદ્ધતિ સમજ્યા છે એટલે કે કાર્તિયન યામ પદ્ધતિ વડે આલેખો દોરતા આપણે શીખ્યા છે એ બધું પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય અને ચતુર્થ ચરણના આધારે આપણે વિવિધ પ્રકારના આલેખો દોરતા હતા। બસ આપણે કંઈક એવી જ સંજ્ઞા પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરવાનો છે
અને મિત્રો આ યામ પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે એમાં એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ દોરતા હતા. આપણે આમાં દોરીએ, આપણે મિત્રો આ એક્સ અક્ષ છે, આપણે એને નામ આપીએ એક્સ ડેશ અને બીજી બાજુ એક્સ, અને બીજી વાય અક્ષ દોરીએ ઉપરની તરફ. આપણે તૂટક રેખા સ્વરૂપે મિત્રો દર્શાવી દે છે. આ એનું મિત્રો ઉગમ બિંદુ કહેવાય. અહીંયા ઉગમ બિંદુ આગળ આપણે મિત્રો એક અંતર્ગોળ અરીસાને મૂકીએ છીએ, કે જેથી અંતર્ગોળ અરીસા દ્વારા મેળવાતી વિવિધ પ્રકારની સંજ્ઞાઓ વિશેનો આપણે ખ્યાલ મેળવી શકીએ. અહીંયા ધ્રુવ પી ને અહીંયા આપણે ધ્રુવ પી લઈશું, એટલે કહીએ કે એક અંતર્ગોળ અરીસો ધ્રુવ પી આગળ આપણે દોરીએ છીએ, એના કેન્દ્રને આપણે ધ્રુવ પી નામ આપીએ. હવે આને માટે જરા સંજ્ઞા પદ્ધતિ વિશેનો જરા અભ્યાસ કરીએ. અહીંયા જોઈએ તો આ અરીસો દોર્યા પછી આલેખ મુખ્ય બે ભાગમાં વહેંચાઈ જાય છે, એક ડાબી તરફ અને એક જમણી તરફ. એટલે મિત્રો આ થઈ ગઈ અરીસાની આ ડાબી બાજુ અને આ થઈ અરીસાની મિત્રો જમણી બાજુ. જો આપણે એક્સ અક્ષ ને ધ્યાનમાં લઈએ એટલે મિત્રો આ એની ગણાય મિત્રો મુખ્ય અક્ષ. શું ગણાય? એની મુખ્ય અક્ષ ગણાય. તો આ મુખ્ય અક્ષ ની આ નીચેની બાજુ અને આ મુખ્ય અક્ષ ની મિત્રો ઉપરની બાજુ, આ બંને ઉપરની બાજુ અને આ બંને નીચેની બાજુ. એટલે આપણે લખીએ આ નીચેની બાજુ અને મિત્રો આ ઉપરની બાજુ. આમ આલેખને આપણે મુખ્ય ચાર વિભાગોમાં વહેંચ્યો, ડાબી જમણી અને ઉપર અને નીચે. હવે જોઈએ તો સૌથી પહેલો નિયમ કે જ્યારે અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ મેળવવા હોય તો આપણે હંમેશા વસ્તુને કઈ તરફ મૂકવી જોઈએ. તો યાદ રાખો, જ્યારે અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ મેળવાતું હોય ત્યારે સૌથી પહેલો નિયમ કોઈ પણ વસ્તુને અરીસાની ડાબી તરફ મૂકવી પડે. કઈ તરફ? ડાબી તરફ. કોઈ સંજોગોની અંદર આપણે અંતર્ગોળ અરીસો આ રીતે દોરી શકીએ નહીં. આ રીતે અંતર્ગોળ અરીસો દોરી અને આપણે આ બાજુ વસ્તુને દર્શાવી શકીએ નહીં, કારણ કે આ મિત્રો જમણી બાજુ થઈ જાય, આ મિત્ર ડાબી તરફ થઈ જાય. એટલે કોઈ પણ સંજોગોની અંદર આપણે અંતર્ગોળ અરીસા દ્વારા જ્યારે પ્રતિબિંબને આપણે મેળવતા હોય તો સંજ્ઞા પદ્ધતિમાં નિયમ છે કે હંમેશા વસ્તુને અરીસાની ડાબી તરફ મૂકવામાં આવે છે. આ સૌથી પહેલો નિયમ. હવે બીજો નિયમ, અંતર્ગોળ અરીસા કે ગોલીય અરીસા માટે માપવામાં આવતા દરેક માપ અથવા તો પરિણામ, એ બધાએ બધા પરિમાણ એ ધ્રુવ પી ને ધ્યાનમાં રાખી મુખ્ય અક્ષને સમાંતર રીતે માપવામાં આવે છે. ધ્રુવ પી ને ધ્યાનમાં રાખી મુખ્ય અક્ષને સમાંતર રીતે મિત્રો માપવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે આપણે સમજીએ કે આપણે કોઈ એક વસ્તુ ને અહીંયા મૂકેલી છે, તો આ વસ્તુ અરીસાથી કેટલી દૂર છે તે જાણવા માટે આપણે ફૂટપટ્ટીનો જીરો અહીંયા મૂકવો પડશે અને એનાથી આ તરફ ડાબી બાજુ આપણે અંતર માપવું પડશે. આમ કોઈ પણ પરિમાણ એ ધ્રુવ પી ને ધ્યાનમાં રાખી અને મુખ્ય અક્ષને સમાંતર રીતે માપવામાં આવે છે. હવે ત્રીજી વાત મિત્રો, જ્યારે આપણે કોઈ પણ વસ્તુને અરીસાની ડાબી તરફ મૂકીએ છીએ એટલે ડાબી તરફ મૂકેલી વસ્તુને પ્રકાશના કિરણો ડાબીથી જમણી તરફ ગતિ કરે છે. એટલે મિત્રો આ જે દિશા થાય એ આપાત કિરણની દિશા થાય. આ આપાત કિરણની દિશા ગણાય. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે કે આ તરફ એટલે કે ડાબી તરફ માપવામાં આવતા બધા જ પરિમાણ હંમેશા મિત્રો ઋણ હોય છે. કેવા હોય છે મિત્રો? ઋણ હોય છે. તેવી જ રીતે અરીસાની જમણી તરફ એટલે કે આપાત કિરણની દિશામાં માપવામાં આવતા બધા જ પરિમાણ મિત્રો ધન હોય છે. એટલે કે આનું પ્રતિબિંબ જો આ બાજુ પ્રાપ્ત થાય તો આ બાજુથી આ બાજુ માપ હંમેશા ધન બને,
અને આબા ત્યાં બધુંમાં પણ મેશો ઋણ બને. ચોથી બાબત, મુખ્ય અક્ષની ઉપરની તરફ એટલે કે આમ મુખ્ય અક્ષની ઉપરની તરફ માપવામાં આવતી દરેકે દરેક વસ્તુની લંબાઈ અથવા તેની ઊંચાઈ હંમેશો ધન ગણવામાં આવે છે, અને મુખ્ય અક્ષની નીચેની તરફ માપવામાં આવતી બધી લંબાઈઓ હંમેશો ઋણ ગણવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે મુખ્ય અક્ષ ઉપર તમે કોઈ 5 સેન્ટીમીટરની મીણબત્તી ડાબી તરફ અહીંયા મૂકેલી છે, તો એ મીણબત્તીની ઊંચાઈ એ +5 સેન્ટીમીટર ગણાય, +5 સેન્ટીમીટર ગણાય, અને જો તેનું પ્રતિબિંબ અહીંયા નીચેની બાજુની વાસ્તવિક પડતું હોય એટલે કે ઉલટું પ્રાપ્ત થતું હોય, જો નીચેની તરફ જે આપણે લંબાઈઓ માપતા હોઈએ અને જો એની લંબાઈ આમ જો કે 3 સેન્ટીમીટર હોય તો -3 સેન્ટીમીટર જેટલી ગણાય. આમ મુખ્ય અક્ષની ઉપરની તરફ માપવામાં આવતી બધી જ લંબાઈઓ ધન અને મુખ્ય અક્ષની નીચેની તરફ માપવામાં આવતી બધી જ લંબાઈઓ ઋણ ગણવામાં આવે છે. હવે ફરી જરા એક વાર આનું રિવિઝન કરીએ. જો અહીંયા મિત્રો અહીંયા ઉગમ બિંદુ આગળ ધ્રુવ પી મૂકેલો છે. પહેલો નિયમ, ગોલીય અરીસા માટે પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને હંમેશો અરીસાની ડાબી તરફ મૂકવામાં આવે છે. પહેલો નિયમ. બે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે કે અરીસાની ડાબી તરફ માપવામાં આવતા બધા જ પરિમાણ ઋણ હોય છે, અને આપાત કિરણની દિશામાં એટલે કે અરીસાની જમણી તરફ માપવામાં આવતા બધા જ પરિમાણ મિત્રો ધન હોય છે. ત્રીજો નિયમ, અરીસા દ્વારા માપવામાં આવતા બધા જ પરિમાણ ધ્રુવ પી ને ધ્યાનમાં રાખી મુખ્યત્વે સમાંતર રીતે માપવામાં આવે છે. ચોથો નિયમ, મુખ્ય અક્ષની ઉપરની તરફ માપવામાં આવતી બધી લંબાઈઓ ધન અને મુખ્ય અક્ષની નીચેની તરફ માપવામાં આવતી બધી લંબાઈઓને ઋણ ગણવામાં આવે છે. આમ કાર્તેજન યામ સંજ્ઞા પદ્ધતિ દ્વારા આપણે અંતર્ગોળ અરીસાના જુદા જુદા સ્થાન ઉપર વસ્તુને મૂકી અને તેના જુદા જુદા પ્રતિબિંબો મેળવી શકાય. આમ આની ગણતરી પણ મિત્રો કરી શકાય કે વસ્તુને સ્થાન કોઈ પણ સ્થાનમાં મૂકી તો તેનું વસ્તુ અંતર માપી તેનું પ્રતિબિંબ ક્યાં મળશે તેનો મિત્રો આપણે અભ્યાસ પણ કરી શકીએ છીએ. આવતી વખતે આપણે મિત્રો અંતર્ગોળ અરીસાની કાર્તેજિયન વ્યાન સંજ્ઞા પદ્ધતિ કેવી રીતે ગણવામાં આવે છે એ વિશે આપણે ચર્ચા કરીશું.